अंकलेश्वर पानोली खाते 300 रुपयाना मुद्दे युवान पर चप्पूथी घातक हुमलो कर्यो हतो। गंभीर इजाना कारणे युवाननो मौत निपजवा पाम्यो हतो। अंकलेश्वर पानोली 20 कॉलोनी खाते रहता परवेज वसीम शहरी फरियाना रहता सचिन उर्फ सुसिंद्र रवि भाई वसावाना पान बीड़ीना गल्ला परथी 300 रुपयानो उधार सामान लीधो हतो। तेनी रीत राखी सचिन वसावाए परवेज ने तेना घर पासे ओटला पर बेसेल हतो ते दरमियान त्यां पहुंची तू पैसा केम नथी आपतो तेम कही झगड़ो शुरू कर्यो हतो अने पोतानी साथे लावेला चप्पू वडे घातक हुमलो परवेज शहरी पर कर्यो हतो। चप्पूना घा एवा झीणिया हता के परवेज लोही लुहाण हालतमां ढळी पड्यो हतो, जेने गंभीर हालतमां हॉस्पिटल खाते खसेडवामां आव्यो हतो, જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું। ચપ્પુના ઘા મારી સચિન વસાવા ફરાર થઈ ગયો હતો। આ બનાવની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતકની પત્નીએ સચિન વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ સચિન વસાવાને ઝડપી પાડ્યો હતો અને DYSP ચિરાગ દેસાઈ સંપૂર્ણ બનાવો અંગે વિગતવાર જણાવ્યું હતું કે 300 રૂપિયાની ઉઘરાણીને લઈને યુવાનની હત્યા કરી છે, જેથી આરોપીની ધરપકડ કરી આગળની વધુ પૂછપરછ કરી રહ્યા છે। અંકલેશ્વર રૂરલ ખાતે આવેલ પાનોલી ગામમાં રહેતા પરવેઝ વસીમ શહેરી, કે જો ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, ત્યારે 3-1 દિવસથી પાનોલી ખાતે આવેલા અને તેમને પાનોલીમાં જ રવિભાઈ વસાવા અને એમના દીકરા સચિન ઉર્ફે સુસિંદર વસાવા કે જે એમનો ગલ્લો હોય ત્યાંથી જરૂરી વસ્તુઓ ત્યાંથી ખરીદતા હોય 300 રૂપિયાની ઉધારી હતી। આ બાબતે તેમની સાથે વાતચીત અને કોઈ રકઝક થઈ હોય સચિન વસાવા દ્વારા પરવેઝ વસીમ શહેરી, કે જે જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે ગળાના ભાગે ચપ્પુનો ઘા મારી તેમના પર જીવલેણ હુમલો કરતા પરવેઝ વસીમ શહેરી, કે જેઓ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જતા મરણ જાહેર કરવામાં આવેલ, ત્યારબાદ સચિન વસાવાનાઓ ભાગી ગયેલ, તેમના વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે 302 એટલે કે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપી સચિન ઉર્ફે સુસિંદર વસાવો, કે જેમને હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ અટકત કરવામાં આવે છે, કોવિડ ટેસ્ટ કરાવી અટક કરી આગળ તપાસ કરવામાં આવશે। કેયુર રાણા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર।